હેલો મિત્રો, કેમ છો? મજામાં. હું છું ચેતન વૈષ્ણવ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઈટ એવરીડેમાં. આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક યુનિક રેસીપી, જે આમ તો હરેક ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે, પણ આજે હું તમને અળદિયાની રેસીપી બનાવીને બતાવવાનો છું, અને તમને બતાવવાનો છું કે અળદિયા કંદો સ્ટાઇલમાં કઈ રીતે બને છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે અળદિયા, એ પણ કંદો સ્ટાઇલમાં. અત્યારે આપણે 1.5 કિલો લોટના અળદિયા બનાવવાના છીએ. તો આ અળદનો લોટ છે 1.5 કિલો. એની ઉપર આપણે દૂધ નાખશું, જેથી કરીને અળદિયામાં કણી પડશે, અને થોડા પ્રમાણમાં આપણે નાખી અને એકદમ લોટની હારે મિક્સ કરી દેવું. હારે હારે આ રીતે મસળતો જવાનો, જેથી એમની કણી છે ને એ અલગ છૂટી પડી જાય, થોડી મોટી કણી ના રહે, નાની કણી પડી જાય એટલા માટે. દોઢ કિલો લોટ છે તો એના માપ પ્રમાણે આપણે 1 કિલો ઘી નાખશું પહેલા. અત્યારે હવે 1 કિલો ઘી અને 1.5 કિલો લોટ આપણે નાખી દીધો છે. હવે આપણે જોઈતા પ્રમાણમાં આને મિક્સ કરી લઈશું, અને ધીમા તાપે એને આપણે એકદમ લોટને શેકવાનો છે. લોટ એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે. નીચે બેસે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીતર નીચે બેસી જાય તો થોડી સ્મેલ બગડી જાય છે, એટલા માટે નીચે બેસે નહીં એનું ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે ધીમા તાપે એમનું આપણે લોટ શેકવાનો છે. હું તમને વિડીયોમાં વચ્ચે કહીશ કે એમાં શું શું ખ્યાલ રાખવાનો છે, જેથી કરીને તમે ગમે ત્યારે પણ અળદિયા બનાવો તો તમારે કંઈ પણ અળદિયામાં મિસ્ટેક ના રહે. આમાં જેમ જેમ ઘી પીગળતું જશે એ રીતે આપણી કન્સિસ્ટન્સી છે ને એ થોડી ઢીલી થતી જશે, અને આપણો લોટ પણ એકદમ શેકાવો. તમે જોઈ શકો છો આમાં એકદમ કણી કણી દેખાય છે, એટલા માટે જ આપણે દૂધ નાખ્યું હતું, કે દૂધથી છે ને અળદનો લોટ ચીકણો હોય એટલે એક ચોટી જાય છે, અને એની કણી આપણને ખાવામાં વધારે મજા આવે છે. આપણો લોટ ધીમે ધીમે શેકાવા માંડ્યો છે, એકદમ વ્હાઈટ હતો એમાંથી ધીમે ધીમે રેડ થવા માંડ્યો છે, લાલ લાલાશ પડતો લોટ થવા માંડ્યો છે. આપણો લોટ વ્યવસ્થિત શેકાઈ રહ્યો છે. નોર્મલ તાપે તમે શેકશો તો થોડી વાર લાગશે, પણ એ અળદિયા ખાવાની તમને વધારે પડતી મજા આવશે. એકદમ જુઓ તમે, પહેલાં સફેદ હતો હવે ધીમે ધીમે લાલ થાય છે. જો મિત્રો, હવે થોડી નજર હું તમને અંદર લોટ ઉપર પડાવું તો એમાં એકદમ અળદિયો શેકાઈ, લોટ શેકાઈ રહ્યો છે, એકદમ લાલ લાલ થવા માંડ્યું છે. હજી આ થોડું ઓછું છે. લોટને એકદમ વ્યવસ્થિત શેકવા માટેની જે થિયરી છે ને એ જ મહત્ત્વની છે. એકદમ લાલ થઈ જવો જોઈએ લોટ, નહીંતર તમારા અળદિયામાં છે ને અળદિયો કાચો રહે છે, એમાં તમને જે ટેસ્ટ મળવો જોઈએ એ ટેસ્ટ નહીં મળે, અને અળદના જે સ્મેલ આવે ને એ આવશે. એટલે એકદમ લોટને લાલ થઈ જવા દેવાનો, એ લોટને શેકવાનું જે છે ને એ જ મહત્ત્વનું હોય છે. એટલે લોટને શેકવા દેવા માટે તમે એકદમ ચેક જોઈ શકો છો હવે આપણો અળદિયો કેટલો લાલ થઈ ગયો છે. આપણો લોટ એકદમ લાલ થવા માંડ્યો છે, અને કણી પણ એકદમ સરસ આવી ગઈ છે. જુઓ કણી બી કેટલી સરસ આવે છે. હજી આ થોડોક ઓછો છે, હજી આપણે આમને શેકવા દેવો પડશે જેથી કરીને એકદમ લાલ થઈ જાય, અને ત્યાર પછી આમાં આપણે નાખશું માવો. માવો નાખીને આપણે એમને બી શેકવાનો છે. જો મિત્રો, હવે તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ શેકાઈ ગયો છે. હવે આમાં આપણે એડ કરીશું માવો.
માવો એડ કરીને એમને પણ આપણે શેકી લેશું જેથી કરીને કાચા માવાની સ્મેલ ન આવે. તો હવે આપણે એડ કરીએ છીએ માવો. આમાં માવો મેં એકવો એપ્રોક્સ છે ને 1.5 કિલો લોટની સામે 800 ગ્રામ જેવો માવો લીધો છે. માવો નાખીને એકદમ તમારે છે ને હલાવવા માંડવાનું છે, નહીંતર માવો નીચે બેસી શકે છે. એટલા માટે એકદમ તમારે હલાવવા માંડવાનું છે. માવામાં જે પાણી હોય ને એ પાણી બળે છે એના માટે આ રીતનું રિએક્ટ થાય છે. બહુ મસ્ત સ્મેલ આવી રહી છે. માવો નાખ્યા પછી તમારે એકદમ આ રીતે હલાવવાનું છે, માવો નીચે ચોટી ના જાય અને આપણા લોટ શેકવામાં નીચે બેસી ન જાય. એટલા માટે મિત્રો આપણો માવો પણ હવે શેકાઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી અને આમને એક સાઈડમાં કાઢી લઈશું. થોડી વાર ગેસ બંધ કરી અને હલાવું જેથી કરીને છે ને નીચે પાછું આપણું માવો ને એ બેસી ના જાય. જોઈ શકો છો તમે એકદમ સરસ લોટ અને માવો ને બધું શેકાઈ ગયું છે. અડદિયા માટીની ચાસણી બનાવવાના છે તો એના માટે 1.5 કિલો લોટની સામે મેં છે ને 1 કિલો ને 200 ગ્રામ ખાંડ લીધી છે. એની ચાસણી બનાવશું. ચાસણી કઈ રીતે બનાવવાની છે, કેટલા તાર રાખવાના છે એ હું તમને જણાવીશ. એક કિલો લોટની સામે 800 ગ્રામ ખાંડ અમે લેતા હોઈએ છીએ. જો તમારે વધારે મીઠા ખાવા હોય તો તમે 1 કિલો ખાંડ પણ લઈ શકો છો, અને થોડા ઓછા ખાવા હોય મીઠા તો તમે 1 કિલો લોટની સામે 600 ગ્રામ 500 ગ્રામ જે રીતે તમારે ખાંડ લેવી હોય તે રીતે તમે લઈ શકો છો. હવે આપણે ચાસણી બનાવીએ છીએ. ચાસણી બની જાય એટલે તરત જ આપણે પેલું કે લોટને શેકવું છે આમની અંદર નાખી દઈશું. તો ચાસણીમાં કઈ રીતે બનાવવાની છે એ હું તમને જણાવીશ. ચાસણીમાં ખાસ તો કેટલી ચાસણી કેટલા તારની લેવાની છે, કઈ રીતે કેટલા તમે ચેક કરી શકો કે કેટલા તાર થયા છે કેટલા નહીં એ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ. મિત્રો હવે છે ને આપણી ચાસણી બનવા લાગી છે. આમાં હું તમને દેખાડી દઉં કેટલું હોય છે કન્સિસ્ટન્સી. આમાં તમને દેખાતો છે એક તાર આવ્યો છે. હજી એક તારની ચાસણી બની છે. શિયાળામાં આપણે આ જ રીતની એક તારની ચાસણી લઈએ છીએ. ઉનાળો હોય તો થોડીક વધારે પડતી પેલી લેવી પડે, 1.5 તાર 2 તાર એ રીતે. બરાબર, એક તારની ચાસણી આપણી આવી ગઈ છે. હવે આપણી ચાસણી મિત્રો થઈ ગઈ છે. તો આપણે જે લોટ બનાવેલો હતો શેકેલો હતો એ આપણે આમાં એડ કરી દઈશું. જોઈ શકો છો તમે કે એકદમ ચાસણી વ્યવસ્થિત રીતે આવી ગઈ છે. બરાબર, તો હવે આમાં લોટ એડ કરી દઈએ છીએ. હવે આપણો જે અડદિયો છે એ ધીમે ધીમે જામવા માંડ્યો છે. હવે અત્યારે આમાં આપણે એડ કરી દઈશું કાજુ બદામ અને સૂંઠ. ઘણા લોકો જાવિત્રીને એવું બધું નાખતા હોય છે, એ તમારે જો તમને ભાવતું હોય તો તમે તમારી રીતે એડ કરી શકો છો. હવે આપણે આમાં સૂંઠ પાવડર અને કાજુ બદામ એડ કરીશું.
જો મિત્રો, આપણો હરડી એકદમ હવે બની ગયો છે, એકદમ કણીદાર અને એકદમ લાલ. જો મિત્રો, આપણો હરડી એકદમ બનીને રેડી છે. હવે આપણે આને જે પ્રમાણે જે સાઈઝમાં વાળવા હોય એ રીતે વાળવા માટે રેડી છે. હવે હું હળદિયાને વાળી લેવાનો, પછી તમને બતાવું કે કેવો હળદિયો બન્યો છે. હળદિયા એકદમ વ્યવસ્થિત ને ફર્સ્ટ ક્લાસ વળી રહ્યા છે એ તમે જોઈ શકો છો. મેં થોડા જ અહીંયા લીધું છે, મારે જાજા બધા વાળવાના છે, પણ આ તમને બતાવવા માટે બનાવી રહ્યો છું. આ રીતે ગરમ હોય ને ત્યારે જ આપણે હળદિયા વાળી દેવાના છે, નહીતર જેમ જેમ સુકાતું જશે એમ એ થોડું કડક થતું જશે. એટલે એકદમ ઘીમાં લચપચતા છે, દબાવું છું તો પણ ઘી બહાર નીકળે છે અને એકદમ વ્યવસ્થિત, જરા પણ ચિકાસ નથી રહી હળદના લોટની, એકદમ વ્યવસ્થિત થઈ ગયા છે. હલો મિત્રો, તો તમે જોઈ લીધી હોય છે કે કઈ રીતે મેં હળદિયા બનાવ્યા કંદો સ્ટાઇલમાં. તો આવી જ અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.